नमस्कार, स्वागत છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું દીપિકા પાંચાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. કંડલા બંદરે લાકડા ભરેલું ટ્રક દરિયામાં ખાબક્યું. ટ્રક ચાલક દરિયામાં ગરકાવ થતા શોધખોળ આદરાઈ. લાકડા ભરીને જતી વખતે ગત રાત્રે બન્યો બનાવ. આદિપુરમાં શંકાસ્પદ ગૌમાંસ સાથે એકની અટકાયત. આરોપી સ્કૂટર પર માંસ લઈને જતી વખતે ઝડપાયો. શંકાસ્પદ ગૌમાંસને એફએસએલ તપાસ માટે મોકલાયો. દલિતોના તોફાનોને કારણે એસટી નિગમને વ્યાપક નુકસાની. કચ્છ એસટી તંત્રને 3 દિવસમાં 15 લાખની ખોટ. કચ્છથી સૌરાષ્ટ્રના રૂટો ટૂંકાવી દેવામાં આવતા અસર. ઉનાની ઘટનાને પગલે પશ્ચિમ કચ્છમાં વિરોધ. નખત્રાણા અને નલિયામાં રેલી યોજીને કરાઈ રજૂઆત. જવાબદારોને ખુલ્લા પાડીને કડક કાર્યવાહી કરવા માંગ. ને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના વરાયા નવા પ્રમુખ. પ્રમુખ પદે ડોક્ટર નવગણભાઈ આહિરની સર્વાનુમતે વરણી. ઓવરલોડના દૂષણને ડામવા માટે અપાયો કોલ. કંડલા બંદરે લાકડા ભરેલું ટ્રેલર અકસ્માતે દરિયામાં ખાબકી પડતા ટ્રેલર ચાલક દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાને પગલે પોર્ટ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. દરિયામાં ખાબકી પડેલા ટ્રેલરને ક્રેન મારફતે બહાર કાઢવા પોર્ટ તંત્રએ જહેમત ઉઠાવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર ગત મોડી રાત્રે કંડલા પોર્ટની 11 નંબરની જેટી પર આ બનાવ બન્યો હતો. ટ્રેલર ચાલક દિલીપભાઈ પોતાના કબજાના ટ્રેલરમાં 12મા નંબરની જેટી ઉપરથી લાકડા ભરીને પ્લોટ નંબર 40માં ખાલી કરવા જતો હતો. તે દરમિયાન 11 નંબરની જેટી પર અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રેલરના આગળના ભાગની પિન તૂટી પડતા ચાલક સહિતનું ટ્રેલર દરિયામાં પડી ગયું હતું. અકસ્માતની જાણ થતાં પોર્ટ પ્રશાસન અને કંડલા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાબડતોબ ટ્રેલરને ક્રેઇનની મદદથી દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. જ્યારે ટ્રેલર ચાલક દિલીપ લાપતા બનતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી. પૂર્વ કચ્છમાં આદિપુરના મણિનગર વિસ્તારમાંથી ગૌરક્ષકોએ શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભુજના એક શખ્સને પણ ઝડપી પાડવામાં ગૌરક્ષકો સફળ થયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર ભુજના અનવર સમેજા નામનો શખ્સ પોતાના સ્કૂટર પર પસાર થતો હતો ત્યારે ગૌરક્ષક શિવરાજ દેવરાજ ગઢવીએ શંકાને આધારે સ્કૂટરને રોક્યો હતો. તપાસ દરમિયાન સ્કૂટરની ડિકીમાંથી 10 થી 12 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. માંસ કયા પશુનું છે તે જાણવા માટે પોલીસ દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સની પોલીસ દ્વારા સઘન પૂછતાછ હાથ ધરવામાં આવી હતી. આગામી પૂછપરછ દરમિયાન ગૌમાંસનો જથ્થો ક્યાંથી લઈ આવ્યો હતો અને કોને આપવાનો હતો તે સહિતની બાબતો પર તપાસ હાથ ધરવામાં આવશે. વિશ્વસ્તરે બ્લેક મની મુદ્દે ખળભળાટ મચાવનારા પન્નામા પેપર્સ લીકમાં વધુ ગુજરાતીઓના નામો ખુલ્યા છે. વિશ્વના વિવિધ દેશોના રાજકીય આગેવાનો, ફિલ્મી હસ્તીઓ, ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ અને અપરાધીઓની નાણાકીય લેવડદેવડના ગોરખધંધાનો તાજેતરમાં જ પર્દાફાશ થયો હતો. પનામા પેપર્સના દસ્તાવેજોમાં 500 ભારતીયોના નામો પણ છે જેમણે પોતાની કાળી કમાણી વિદેશોમાં છુપાવી છે, જેમાં 19 જેટલા ગુજરાતીઓ પણ હોવાનું જાહેર થયું છે. પનામા પેપર લીક કેસમાં આવકવેરા વિભાગને વધુ ગુજરાતીઓના નામ મળ્યા છે, જે 19 કરદાતાઓની યાદી આવકવેરા વિભાગને મળી છે, જેના આધારે નોટિસ આપીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તપાસમાં કેટલાક કરદાતાઓના કરોડો રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા છે, જેમાં આવકવેરા વિભાગે અમદાવાદ, મોડાસા, પેટલાદ, ભુજ, સુરત અને વડોદરાના બિઝનેસમેન અને વ્યક્તિગત કરદાતાઓને નોટિસ ફટકારીને 7 દિવસમાં ખુલાસો કરવા માટે તાકીદ કરી હતી, જેમાં અમદાવાદના 9, વડોદરાના 7 અને ભુજના 3 લોકોનો સમાવેશ થાય છે. અમદાવાદના મનોજ દયાશી, નિલેશ શાહ, પરેશ દવે તેમજ ભુજના મહંમદ સલીમ, પીરવાની અબ્દુલ, પ્રતિપ કૌશિકના નામો સપાટી પર આવ્યા છે. ઉનામાં બનેલી દલિત અત્યાચારની ઘટનાને પગલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા 3 દિવસથી દલિત આંદોલનને પગલે એસટી વિભાગને ફરી મોટી નુકસાની થઈ છે. કચ્છના એસટી તંત્રની વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં એસટીની આવકમાં 15 લાખનું ગાબડું પડ્યું છે, જેમાં પ્રથમ દિવસે કચ્છથી નીકળેલી લાંબા રૂટની બસો રાજકોટ સ્થગિત કરી દેવાઈ હતી, તો ગઈકાલે રૂટો બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે આજે કચ્છમાંથી નીકળેલી એસટીની બસો રાજકોટ સુધી જ જશે. જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર, પોરબંદર, સોમનાથ સહિતના રૂટો સ્થગિત રખાયા છે. તેમાં પણ જૂનાગઢ અને અમરેલી ડેપો સદંતરે બંધ રાખવાની ફરજ પડી છે. દલિત તોફાનોને કારણે લોકોએ પણ અવરજવર કરવાનું ટાળ્યું છે. પરિણામે એસટીને થતી આવકમાં મોટો આર્થિક ફટકો પડ્યો છે.
આ ઉપરાંત રાપર ડેપોની એક બસનો આગળનો કાચ તોડી પાડવામાં આવ્યો હોવાનું પણ એસટીના નિયામક બી એન ચારોલાએ જણાવ્યું હતું। દલિત તોફાનોને પગલે એસટી વિભાગ દ્વારા દરેક જિલ્લા મથકોએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે। તો આજે અમદાવાદથી માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દરેક જિલ્લાના એસટી નિયામકો સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દરેક અધિકારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના અપાઈ છે। રાજ્યકક્ષાનું એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયું છે, જેમાં દરેક જિલ્લાની પરિસ્થિતિથી સતત વાકેફ કરવા જણાવાયું છે। આવકની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમારી જે આ ત્રણ છેલ્લા ત્રણ દિવસથી રૂટીન આવક આવતી હતી, જેમાં એક્સપ્રેસ કિલોમીટર અમારા જે આપણે અગાઉ પણ વાત થઈ હતી એ પ્રમાણે કે અમરેલી, જૂનાગઢ, ભાવનગર એ બધાના જે એક્સપ્રેસ રૂટો છે એ હાલ રાજકોટ સુધી સંચાલિત કરવામાં આવે છે અને રાજકોટથી પરત બોલાવવામાં આવે છે, જેના હિસાબે અમારું 10% જેવું એક્સપ્રેસનું કેન્સલેશન થયેલું છે। આપણા વિભાગના કુલ એવા 18 રૂટો છે કે જે અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર તરફ જે સ્પર્શતા હતા એવા 18-20 રૂટો દૈનિક બંધ પાટલી બંધ રાખવામાં આવેલા છે, ફૂલી બંધ નથી રાખવામાં ટૂંકાવવામાં આવેલા છે। ગીર સોમનાથના ઉના તાલુકાના મોટા સમઢિયાળામાં દલિત પરિવારના સભ્યો પર અસામાજિક તત્વો દ્વારા ઢોરમાર મારવામાં આવતા આ બનાવને ઠેર ઠેરથી વખોડી કાઢવામાં આવ્યો છે, ત્યારે અબડાસાના નલિયામાં પણ વિશાળ રેલી કાઢીને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। અબડાસા તાલુકાના દરેક ગામડાઓમાંથી દલિત સમાજના મહેશ્વરી, મારવાડા, ગુજર, ચારણિયા, ગરવા સમાજના અગ્રણીઓએ આજે નલિયામાં ઉનાની ઘટનાને પગલે પ્રદર્શન કર્યું હતું। નલિયામાં બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે દલિત સમાજના આગેવાનોએ એકત્રિત થઈને વિશાળ રેલી યોજી હતી અને ઉનાની ઘટનાને અપરાધીઓને ખુલ્લા પાડીને કાયદાકીય રીતે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। નલિયા તાલુકાના દલિત સમાજના આગેવાનોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવીને તેમના મારફતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રજૂઆત કરી હતી। રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નલિયા સીપીઆઈ જાડેજા, પીઆઈ ડીએમ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કચ્છના બારડોલી ગણાતા નખત્રાણામાં પણ આજે દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી। નખત્રાણામાં હજારોની સંખ્યામાં ઉમટેલા દલિત સમાજના આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે રેલીમાં જોડાઈને નખત્રાણા મામલતદાર રાકેશ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢિયાળા ગામે દલિતો પર થયેલા અત્યાચારના આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ દલિત અત્યાચાર મુદ્દે રેલીઓ યોજાઈ હતી, ત્યારે નખત્રાણા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દલિત સમાજના રવિભાઈ નામોરી, માવજીભાઈ મેશ્વરી, વસંતભાઈ વાગેરા, રામજીભાઈ બળિયા, પરબત કુંવટ, મૂળજી સંજોટ, ધનજી મેશ્વરી, નારણ દાફડા સહિતના આગેવાનોએ સમાજની સંગઠન શક્તિને બિરદાવી હતી। આઝાદીના વર્ષો બાદ પણ દલિત સમાજના નિર્દોષ વ્યક્તિઓ પર અત્યાચાર કરાતો હોવાની ઘટનાને વખોડવામાં આવી હતી। નખત્રાણામાં નીકળેલી રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નખત્રાણા વિભાગીય પોલીસ વડા હિમકરસિંહના નેતૃત્વ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભુજમાં આવેલ ચિલ્ડ્રન હોમની બહાર પિતા પુત્ર પર છરી કાઢીને હુમલો કરવાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ હતી। ચાર અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને છરી દેખાડી ધાકધમકી કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ માંડવીના મસ્કામાં રહેતા જુમા અબ્દુલ ચાવડા પોતાના પુત્ર નવાઝ જુમા ચાવડા સાથે બાળ અદાલતમાં તારીખ ભરવા માટે આવ્યા હતા। 17 વર્ષીય પુત્રને 302ની કલમના કેસમાં તારીખ ભરવા માંડવીથી ભુજ આવ્યા હતા। તે દરમિયાન ચિલ્ડ્રન હોમની બહાર જ બાઇક પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ છરી દેખાડીને ધાકધમકી કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। ધાકધમકી કરીને ચારેય શખ્સો છૂમંતર થઈ ગયા હતા। બાદમાં જુમા ચાવડાએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસને ફરિયાદ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી। જો કે હુમલાવરો કોણ હતા અને કયા કારણોસર ધમકી કરી તેની વધુ વિગતો મળી શકી ન હતી। ચાકુ લઈ અને હાથમાં હતી જોયા માણસે, પછી મને કીધું, મેં કીધું ભાઈ હું કોણ છે, હું ને બાપુજી છે, શું કામ મગજ મારી પ્યારથી વાત કરી પણ શું થયું વાત મને સમજાવ યાર, તમે બેઠા છે તું ડાયરેક્ટ આવીને એમ કે એ થોડું હાલે યાર કંઈ પણ। ભુજના સ્વામિનારાયણ મંદિરની સામે ભાડાની કચેરી પાસેના મુખ્ય માર્ગ પર છકડો પલટી મારી ગયો હતો। નશામાં ચકચુર છકડા ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના ઘટી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા ચાલકો અવારનવાર માર્ગ અકસ્માત સર્જીને જાનમાલને હાનિ પહોંચાડતા હોય છે, ત્યારે આજે બનેલી ઘટનાને પગલે પણ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। બરાબર અકસ્માત વખતે જ અહીંના માર્ગ પરથી પોલીસની પેટ્રોલિંગ વાન પસાર થઈ હતી, પરંતુ કાંઈ જ બન્યું ન હોય તે રીતે ત્યાંથી નીકળી ગઈ હતી।
ત્યારે પોલીસને પણ નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો પર કડક કાર્યવાહી કરવી પડશે। पश्चिम कच्छ पोलिस विभाग द्वारा भूज शहर बी डिविजन विस्तार में बीट चौकी आज उद्घाटन कर शहर जीआईडीसी हंगामी आवास में नवी पोलिस चौकी आज थी खुली मुकती। पश्चिम कच्छ एसपी मकरन चौहाने अगाउ आ विस्तार की मुलाकात लईने अही बीट चौकी बनावा खातरी आपी थी, जेमा पोलिस चौकी निर्माण थी जता नानी बाड़ाना हस्ते आ विस्तार में पोलिस चौकी उद्घाटन कर प्रसंगे पश्चिम कच्छ एसपी मकरन चौहान, डीवायएसपी चौधरी, एलसीबी पीआई जे एम आल, बी डिविजन पीआई एम जे बोक्सा, नगरपति अशोक हाथी, मुस्ताक हिंगोरजा सहित जीआईडीसी हंगामी आवास आगेवानो उपस्थित रहा था। पोलिस चौकी उद्घाटन बाद आ विस्तार में सत्यनारायण कथा योजाई थी। विस्तार तथा हंगामी आवास नागरिकों आगेवानों रजूआत अनुसंधाने आज रोज जीआईडीसी विस्तार में जीआईडीसी चौकी मतलब सदर बीट चौकी उद्घाटन कर आंदर एक हेड कॉन्स्टेबल बे कॉन्स्टेबल निमुक कर आजूबाजू विस्तार में असामजिक तत्वों दारू जुगा प्रवृत्ति करता ईसमो चोरी करता ईसमों पर आधु इफेक्ट थाय गुना बनता अटके हेतु आ चौकी उद्घाटन कर समाचारों जोशू परंतु आ नाना विराम बाद।